ધોરણ 11-12 કોમર્સના વિડિયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને અને બેલ આઇકન પણ પ્રેસ કરો જેથી અમારી તમામ અપડેટ આપ સુધી સરળતાથી પહોંચી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરએચ કોમર્સ ગ્રુપ બોટાદ વતી હું કરણ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીએ છીએ આપણે સંયોજકોની કન્જક્શન્સ। અત્યાર સુધીમાં આપણે 11 કન્જક્શનની વાત કરી છે, આજ 12મા કન્જક્શનની વાત કરીએ। કન્જક્શન નંબર 12, એની અંદર આપણે લેશું બીકોઝ, એઝ અને સિન્સ। બીકોઝ, એઝ અને સિન્સ બધા એકબીજાના અવેજી રૂપ તમે ઉપયોગ કરી શકો છો અને એનો મતલબ થાય છે કારણ કે। શું મતલબ થાય છે? કારણ કે। વાક્યની વાત કરીએ એટલે ખ્યાલ આવશે। એક વાક્ય લઈ, તેણીને બધા ચાહે છે કારણ કે તેણીનું વર્તન સારું છે। બીજું વાક્ય લઈએ તો, ખેડૂતો સારો પાક મેળવે છે કારણ કે તેઓ સારું બિયારણ વાવે છે। હવે મિત્રો જો તો વાક્ય ગુજરાતી બરાબર છે। હવે એની અંદરથી આપણે વાક્યની અંદરથી સંયોજક ગોતવાનું છે। કેવી રીતે વાક્યની અંદર સંયોજક મળશે? તો કે વાક્ય બે આપેલા છે, બે વાક્યની અંદર એક વાક્યમાં બે વાક્ય, મતલબ બે વાક્યમાં બબે વાક્ય આપેલા છે, એ બે વાક્યોને જે જોડે છે બરાબર છે એ સંયોજક હશે। વાત કરીએ, તેણીને બધા ચાહે છે, પહેલું વાક્ય તેણીને બધા ચાહે છે, કારણ શું છે? તો કે કારણ કે। તો આ કારણ કે છે એ શું થશે? કન્જક્શન, મતલબ સંયોજક થશે। બીજું વાક્ય શું છે? તેણીનું વર્તન સારું છે, તેણીને બધા ચાહે છે, તેણીનું વર્તન સારું છે, વચ્ચે શું આવે છે? કારણ કે। અહીંયા કારણ બતાવેલું છે, એ બધાને પસંદ છે, એનું કારણ શું છે? તો કે એનું વર્તન સારું છે। અહીંયા ખેડૂતો સારો પાક મેળવે છે, આ પહેલું વાક્ય। બીજું વાક્ય, તેઓ સારું બિયારણ વાવે છે, ખેડૂતો સારો પાક મેળવે છે, તેઓ સારું બિયારણ વાવે છે, વાક્યની વચ્ચે શું છે સંયોજક તરીકે? તો કે કારણ કે। સમજાય? તો કારણ કે, બીકોઝ, એઝ અને સિન્સનો ઉપયોગ કરી અને વાક્ય આપણે બનાવશું। વાત કરીએ પહેલા વાક્યની, તેણીને બધા ચાહે છે, એવરીબડી ચાહે છે મતલબ પસંદ કરે છે, તો એવરીબડી લાઇક્સ તેણીને, તો હર, એવરીબડી લાઇક્સ હર। શું બતાવવાનું છે? કારણ બતાવવાનું છે, તો કારણ બતાવશું, બીકોઝ, બીકોઝ તેણીનું વર્તન સારું છે, સી હેઝ ગુડ મેનર। કારણ કે, બીકોઝ, સમજાય? બીકોઝનો ઉપયોગ કરી, એવરીબડી લાઇક્સ હર, બધા એને ચાહે છે, બીકોઝ કારણ કે, સી હેઝ ગુડ મેનર કારણ કે તેનું વર્તન સારું છે, મતલબ તેણીનું વર્તન સારું છે। ખેડૂતો સારો પાક મેળવે છે, ફાર્મર્સ ગેટ ગુડ ક્રોપ, ક્રોપ મતલબ પાક, ફાર્મર્સ ગેટ ગુડ ક્રોપ। શું બતાવેલું છે? તેઓ સારું બિયારણ વાવે છે, મતલબ કારણ બતાવેલું છે, બીકોઝ અથવા એઝ અથવા સિન્સ, મતલબ અવેજી રૂપ તમે ત્રણમાંથી કોઈ પણ મૂકી શકો છો। ફાર્મર્સ ગેટ ગુડ ક્રોપ એઝ અથવા બીકોઝ અથવા સિન્સ, શું કરે છે? તેઓ, ધે, બિયારણ વાવ મતલબ ગ્રો, ધે ગ્રો ગુડ સીડ્સ। તો અહીંયા શું બતાવ્યું છે મિત્રો?
बिकॉज एज अने सींस अँ बतावेलू है बिकॉज मतलब वाक्य बे वाक्यों ने जोड़े वाक्य ने जोड़वा माटे कारण दर्शावानू छे अने कारण दर्शावतु वाक्य अथवा कारण दर्शावतु संयोजक जो होय तो ए बिकॉज एज अने सींस छे बराबर छे तो आ प्रमाणे बिकॉज एज अने सींस नो उपयोग करी शकाय छे एज प्रमाणे आपणे आगळ वात करीए तो नंबर 13 आपीए जेमां सो अथवा देरफोर सो अथवा देरफोर तो एनो मतलब शू थशे माटे शू थशे माटे मतलब एक बाबत सारी है तो एना अनुसंधाने बीजी बाबत बने छे कई रीते आना आज वाक्य नी वात करिए तो आपणे पहेलुं वाक्य जोईए तेणी ने बधा चाहे छे कारण के तेणीनु वर्तन सारू छे कारण के मूक्यू छे आमां वाक्यने आपणे उलट सुलट करी नाखी एटले आपणने कारणने बदले शू जाणवा मळशे परिणाम जाणवा मळशे परिणाम जाणवू केवी रीते तेणीनु वर्तन सारू छे पहेलुं बीजुं वाक्य छे पहेलुं बनावीए तेणीनु वर्तन सारू छे पहेलुं वाक्य परिणाम शुं मळे छे माटे अथवा तेथी अथवा जेथी आपणे जेथी शब्द बोलीए छीए तेथी क्यारेक ज बोलीए छीए तेणीनु वर्तन सारू छे माटे अथवा तेथी अथवा जेथी तेणीने बधा चाहे छे तेणी ने बधा चाहे छे अहींया परिणाम बतावे छे मित्रों बीजा वाक्यनी चर्चा कर दी पछी वात करी ખેડૂતો સારો પાક મેળવે છે કારણ કે તેઓ સારું બિયારણ વાવે છે તો એને ઉલટસુલટ કરીએ તો ખેડૂતો સારું બિયારણ વાવે છે માટે તેથી અથવા જેથી કોઈ પણ શબ્દ તમે મૂકી શકો છો ખેડૂતો સારું બિયારણ વાવે છે માટે તેથી જેથી પહેલું વાક્ય ખેડૂતો સારો પાક મેળવે છે તો અહીં આપણે એનું સર્વનામ લેશું તેઓ સારો પાક મેળવે છે સમજાય મિત્રો અહીંયા બે વાક્યો આપેલા છે તેણીનું વર્તન સારું છે તેણીને બધા ચાહે છે બે વાક્યો છે વાક્યને જોડે છે કોણ તો કે માટે તેથી જેથી કોઈ પણ એક સંયોજક તમે મૂકી શકો છો ખેડૂતો સારું બિયારણ વાવે છે પહેલું વાક્ય બીજું વાક્ય તેઓ સારો પાક મેળવે છે બે વાક્યો છે એને જોડે છે કોણ જોડે છે તો કે માટે તેથી જેથી બરાબર છે તો આ બાબત છે એને સંયોજક કહેવાય છે એ સંયોજક માટે તેથી જેથી એ પરિણામ દર્શાવે છે અને એ પરિણામ દર્શાવવું હોય તો એના માટે ઇંગ્લિશમાં કન્જક્શન સો અથવા ધેરફોરનો ઉપયોગ થાય છે તેણીનું વર્તન સારું છે વર્તન સારું હોય પરિણામ શું મળે છે કે બધા આપણને માન સન્માન દે છે ખેડૂતો સારું બિયારણ વાવે છે સારું બિયારણ વાવે શું પરિણામ મળે છે તો કે સારો પાક મેળવે છે મતલબ પરિણામ બતાવવા માટે સો અને ધેરફોરનો ઉપયોગ થાય છે વાક્ય આપણે બનાવીએ તો તેણીનું વર્તન સારું છે સી હેઝ ગુડ મેનર સી હેઝ ગુડ મેનર હવે અહીંયા સંયોજક મૂકવાનું છે એટલે સો અથવા ધેરફોર તમે બેમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકો છો સી હેઝ ગુડ મેનર સો અથવા ધેરફોર તેણીનું વર્તન સારું છે માટે જેથી તેથી તેણીને બધા ચાહે છે એવરીબડી લાઇક્સ ઓર તેણીને બધા ચાહે છે ખેડૂતો સારું બિયારણ વાવે છે ફાર્મર્સ બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ વર્તમાન છે સાદો વર્તમાન ફાર્મર્સ ગ્રો સારું બિયારણ ગુડ સીડ્સ પરિણામ બતાવવાનું છે એટલે સો અથવા ધેરફોર ફાર્મર્સ ગ્રો ગુડ સીડ્સ સો અથવા ધેરફોર દે ગેટ શું કહે છે તેઓ સારો પાક મેળવે છે દે ગેટ ગુડ ક્રોપ ક્રોપ મતલબ પાક તો આ મિત્રો શું આવે છે સો અથવા ધેરફોર જે પરિણામ બતાવે છે અહીંયા પણ સો અથવા ધેરફોર જે પરિણામ બતાવે છે ફાર્મર્સ ગ્રો ગુડ સીડ્સ સો અથવા ધેરફોર દે ગુડ ગેટ ગુડ ક્રોપ ખેડૂતો સારું બિયારણ વાવે છે માટે જેથી તેથી તેઓ સારો પાક મેળવે છે સી હેઝ ગુડ મેનર
તેણીનું વર્તન સારું છે, સો અથવા ધેર ફોર એવરીબડી લાઇક્સ હર, બધા એને ચાહે છે. તો આ પ્રમાણે મિત્રો સો અને ધેર ફોર જે પરિણામ બતાવે છે, બીકોઝ એઝ અને સિન્સ એ કારણ બતાવે છે, તો આ પ્રમાણે આ કન્જક્શનનો ઉપયોગ થતો હોય છે. આગળ વાત કરીએ મિત્રો વુની વાત કરીએ. વુ છે એનો મતલબ થાય છે કે જે, કે જે કેવું છે તો કે વ્યક્તિવાચક છે. વાક્યની વચ્ચે આવે છે, યાદ રાખજો, વાક્યમાં વચ્ચે આવે છે, વાક્યની વચ્ચે વુ આવે છે. જો શરૂઆતમાં આવે તો પ્રશ્ન વાક્ય થઈ જાય છે, પણ અહીંયા તો આપણે કન્જક્શન તરીકે લેવાનું છે. અહીંયા એક વાક્યની વાત કરીએ, હું પહેલા માણસને ઓળખું છું કે જે ચિત્રકાર છે, કે જે ચિત્રકાર છે. શું કહે છે? હું પહેલા માણસને ઓળખું છું કે જે ચિત્રકાર છે. હું એ વ્યક્તિને બોલાવું છું કે જે નળ રિપેર કરે છે. હવે અહીંયા વાત કરીએ તો હું પહેલા માણસને ઓળખું છું કે જે ચિત્રકાર છે. આ બે વાક્યો છે. હું પહેલા માણસને ઓળખું છું, પહેલું વાક્ય, ચિત્રકાર છે બીજું વાક્ય, એને જોડે છે કે જે. હું એ વ્યક્તિને બોલાવું છું, પહેલું વાક્ય, વ્યક્તિને બોલાવું છું. નળ રિપેર કરે છે, કે જે વાક્યને જોડે છે. તો અહીંયા વુનો મતલબ થાય છે કે જે, વ્યક્તિવાચક છે, યાદ રાખજો. આ વાક્યને આપણે બનાવીએ તો કેવી રીતે બનાવશું? આઈ, હું પહેલા માણસને ઓળખું છું, આઈ નો, ઓળખું, પેલો માણસ, ધેટ મેન, આઈ નો ધેટ મેન. હવે અહીંયા સંયોજક મૂકશું વુ. શું મૂકશું? વુ. આઈ નો ધેટ મેન વુ. પછી ચિત્રકાર છે, વુ ઇઝ અ પેઇન્ટર. શું છે? પેઇન્ટર છે. પહેલું બીજું વાક્ય, આ પહેલું વાક્ય, આઈ નો દેટ મેન, હું એ માણસને જાણું છું, હુ ઇઝ અ પેઇન્ટર, કે જે ચિત્રકાર છે. બીજા વાક્યની વાત કરીએ, હું એ વ્યક્તિને બોલાવું છું, આઈ કોલ દેટ પર્સન. હું એ વ્યક્તિને બોલાવું છું, પર્સન અથવા મેન પણ કરી શકું. આઈ કોલ દેટ મેન વુ, વુ કે જે રિપેર્સ ધ ટેપ. ટેપ મતલબ નળ. હું એ વ્યક્તિને બોલાવું છું કે જે રિપેર્સ ધ ટેપ, કે જે નળ રિપેર કરે છે. હવે અહીંયા મિત્રો વુવાળી વાક્ય રચના હોય ત્યારે વુ મૂક્યા પછી તમારે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે વુ પ્લસ શું મૂકવાનું? વર્બ મૂકવાનું. જો વર્બ આવતું હોય તો વર્બ, જો વર્બ ન આવતું હોય તો તમે ટુ બી વર્બ મૂકી શકો છો. સમજાય? તો આ વુની વાક્ય રચના થાય છે, વુ પ્લસ વર્બ પ્લસ જો વર્બ ન હોય તો ટુ બી વર્બ, બરાબર, અને પછી જે કંઈ એની સાથે લાગુ પડતું હોય. તો વુ પછી તરત જ યાદ રાખજો ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ અથવા મૂળ ક્રિયાપદ મૂકાતું હોય છે. એ પ્રમાણે આગળ વાત કરીએ તો વુમ, વુમ મૂકશું. પ્રશ્ન સ્વરૂપે નથી, સંયોજક સ્વરૂપે છે, એટલે વાક્યની વચ્ચે જ આવશે. વુમનો મતલબ થાય છે કે જે ને. વુમનો મતલબ શું થાય છે? કે જેને. શું છે? તો કે વ્યક્તિવાચક જ છે. સમજાય? વાક્ય બનાવીએ, પહેલા ચિત્રકાર વ્યક્તિ
ને સ્પોઝ શું વાક્ય છે? પહેલા ચિત્રકાર છે, આ એક વાક્ય થશે, પહેલા ચિત્રકાર છે. બીજું વાક્ય હું ઓળખું છું, વાક્યને જોડ્યું શેનાથી? તો કે જે ને, કે જેને પહેલા ચિત્રકાર છે કે જેને હું ઓળખું છું. તો અહીંયા આપણે હુનો ઉપયોગ નથી, હુનો મતલબ શું થાય છે? કે જે. પણ અહીં કે જે ને યાદ રાખજો, કે જે ને ત્યારે હુમથી ઉપયોગ વાક્ય બનાવવાનું છે. તો વાક્ય વાત કરીએ તો પહેલા ચિત્રકાર છે, હી ઇઝ અ પેઇન્ટર. પહેલા ચિત્રકાર છે હુમ, કે જે ને હું ઓળખું છું, આઈ નો, હું જાણું છું અથવા હું ઓળખું છું. તો અહીંયા શું આવે છે? હુમ. બીજું વાક્ય જોઈ, તે ક્રિકેટર છે કે જેને બધા ચાહે છે, એ જ વાક્ય બનાવી. તો તે ક્રિકેટર છે, હી ઇઝ અ ક્રિકેટર, હી ઇઝ અ ક્રિકેટર. હી ઇઝ અ ક્રિકેટર વુમ, કે જેને બધા ચાહે છે, એવરીબડી લાઈક, કે જેને બધા ચાહે છે. હવે મિત્રો, હુમથી જ્યારે તમે વાક્ય બનાવતા હોય ત્યારે એની વાક્ય રચના જે પ્રમાણે હું વાળી વાક્ય રચના મેં તમને બનાવી દીધી, પણ ક્યારે? જ્યારે કન્જક્શન સ્વરૂપે હોય ત્યારે. તો એ જ પ્રમાણે હુમ વાળી વાક્ય રચના છે એને પણ તમને હું બનાવી દઉં છું. તો હુમ વાળી વાક્ય રચના શું કરશો? તો કે હુમ પ્લસ નામ અથવા સર્વનામ, પછી પાછળ જે કાંઈ શબ્દો આવતો હોય એ પ્રમાણે. તો અહીંયા હુથી વાક્ય બનાવો ત્યારે હુ પછી તરત જ શું મૂકવાનું છે? તો કે ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ. હવે હુમથી જ્યારે તમે વાક્ય બનાવો ત્યારે શું મૂકવાનું છે? તો કે હુમથી બનાવો એટલે તરત જ સીધું નામ અથવા સર્વનામ આવે છે. હવે આગળ એક વાત કરી દઈએ તો વુઝ નંબર આવશે 16. વુઝ, વુઝનો મતલબ થાય છે કે જેનું, કે જેનું. ક્યારે ઓળખાય, ઉપયોગ થાય છે? તો કે વ્યક્તિવાચક તરીકે, વ્યક્તિવાચક તરીકે ખરું, પણ ક્યારે? કે જેનું, તો કે માલિકી બતાવ્યું હોય ત્યારે. સમજાય, માલિકી બતાવવા માટે. હવે વુઝનો ઉપયોગ ક્યારે થાય છે? તો વાત કરીએ તો પહેલું વાક્ય જોઈ, તે ચિત્રકાર છે કે જેનું, કે જેનું ચિત્રકામ વખણાય છે. તે ચિત્રકાર છે કે જેનું ચિત્રકામ વખણાય છે. તે ક્રિકેટર છે કે જેનું બેટિંગ ખૂબ પ્રખ્યાત છે. આ મિત્રો જોવો તો બે વાક્ય થાય છે, તે ચિત્રકાર છે, ચિત્રકામ વખણાય છે. બે વાક્ય જોડે છે કોણ? તો કે જે, કે જેનું. કે જેનું મતલબ માલિકી બતાવે. શું માલિકી? તો કે ચિત્રકાર છે તો એનું ચિત્રકામ, જે કંઈ ચિત્રકામ કરે છે એની માલિકીનું હતું, તો એ વખણાય છે. તે ક્રિકેટર છે, એક વાક્ય થાય છે. કે જેનું સંયોજક થાય છે. બેટિંગ, આ એનું માલિકીની વાત થાય છે, ખૂબ પ્રખ્યાત છે. એને ઇંગ્લિશમાં બનાવીએ તો પહેલું વાક્ય બનાવીએ, તે ચિત્રકાર છે, હી ઇઝ અ પેઇન્ટર. કે જેનું શું બતાવે છે? માલિકી. તો શું મૂકશું? વુઝ. વુઝ ચિત્રકામ મતલબ પેઇન્ટિંગ. એક વચન લઈ, વુઝ પેઇન્ટિંગ ઇઝ વખણાય છે, પ્રેઇઝ. કે જેનું પેઇન્ટિંગ વખણાય છે. બીજું વાક્ય,
તે ક્રિકેટર છે. હી ઇઝ અ ક્રિકેટર. માલિકી શું બતાવે છે? તો કે બેટિંગની. તો શું મૂકશું? વુઝ. વુઝ બેટિંગ ઇઝ વેરી, ખૂબ પ્રખ્યાત, મતલબ વેરી, સોરી, વેલ નોન. વેરી નો નહીં મૂકી, પણ વેલ નોન મૂકશું. ખૂબ જ પ્રખ્યાત છે. તો અહીંયા વાત શેની થાય છે? તો કે વુઝની, કે જે માલિકી બતાવે છે. તો અહીંયા પણ વાત કરી છે આપણે વુઝની. તો આ પ્રમાણે જ્યારે વુઝથી વાક્ય રચના બનાવતા હોય ત્યારે વુઝ પ્લસ માલિકીની બાબત, પછી વસ્તુ હોઈ શકે, વ્યક્તિ હોઈ શકે, કે કાંઈ પણ હોઈ શકે. તો વુઝ પછી માલિકીની બાબત મૂકવી. વુમ પછી શું મૂકવાનું છે? તો કે નામ અથવા સર્વનામ મૂકવાનું છે. વુ પછી શું મૂકવાનું છે? તો કે ક્રિયાપદ. ક્રિયાપદ મૂળ હોય તો પણ ભલે, અને જો મૂળ ક્રિયાપદ ન હોય તો સહાયકારક ક્રિયાપદ પણ મૂકવામાં આવે છે. એટલે આ પ્રમાણે વુ, વુમ અને વુઝ આ ત્રણેયને ધ્યાનમાં રાખીને વાક્યરચના ધ્યાનમાં રાખજો. એના અર્થ ખાસ ખ્યાલ રાખજો. અર્થ ખાસ ખ્યાલમાં રાખશો એટલે એના અર્થના આધારે તમે વાક્ય પણ બનાવી શકશો, અને વાક્ય બનાવી શકશો ગુજરાતીમાં તો એને ઇંગ્લિશ પણ તમે ટ્રાન્સલેટ કરી શકશો. તો આ પ્રમાણે મિત્રો વુ, વુમ અને વુઝનો ઉપયોગ થાય છે.